हेलो, हवे गई काले आपणे बधाए अंग्रेजीनी अंदर धीस इज अने एनु बहुवचन धीज आर आना विशे जोयुं हतुं, बराबर छे? के भाई धीस जे छे એ આપણી કોઈ નજીકની વસ્તુ હોય, નજીકની વસ્તુ કે કોઈ વસ્તુ આપણી નજીક છે, કોઈ વ્યક્તિ કે વસ્તુ એ જ્યારે આપણી નજીક હોય ત્યારે ધીસનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જ્યારે એક વસ્તુ એક વચનમાં હોય ત્યારે. એ રીતે જે ધીજ છે એ પણ નજીકની વસ્તુ માટે જ વપરાય છે, પણ એ ક્યારે? તો એ બહુવચનમાં વપરાય છે, બરાબર છે? હવે ધીસ ઇઝ અને ધીજ આરના મેં તમને ગઈકાલે પાંચ પાંચ આપણે ઉદાહરણો જોયા હતા. હવે ત્યાર પછી મેં તમને કેવી રીતે એને પ્રશ્નાર્થમાં ફેરવવું એ પણ મેં તમને બતાવ્યું હતું. આજે આપણે એક નવો પોઈન્ટ શીખવા જઈ રહ્યા છે, તો બાળકો બધાએ એક નોટ પોતાની જોડે રાખજો, બરાબર છે? આજે આપણે જેના વિશે શીખવાના છે તે એ છે ધેટ, THAT. હવે આ ધેટનો અર્થ થાય છે પેલો, પેલી, પેલું, બરાબર છે? હવે ધેટ છે એ એક જ વસ્તુ હોય, એક વચન માટે વપરાય, એ રીતે એનું બહુવચન ધોઝ, THOSE, ધોઝ. ધોઝનો અર્થ પણ થાય છે પેલા, બરાબર છે? હવે ધોઝ એ ધેટ છે એ એક વચનમાં વપરાય, અને ધોઝ છે એ બહુવચનમાં વપરાય. હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ લઈએ, ટી. મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે લાલ લાઇનથી ભૂરી લાઇન કેપિટલ અક્ષર આવશે, બાકીના જે અક્ષરો છે એ આપણે ભૂરી લાઇનની અંદર જ લખવાના છે. That is a cow. હવે આનું ગુજરાતી શું થશે? તો કે પેલી ગાય છે, બરાબર છે? બીજું વાક્ય જોઈએ, That is a table. પેલું ટેબલ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, ધેટ ઇઝ અ બોક્સ, BOX, બરાબર છે? પેલું બોક્સ છે અથવા પેલું ખોખું છે અથવા પેલી પેટી છે, બરાબર છે? પેલું બોક્સ છે. ઓકે, ચાર નંબર, ધેટ ઇઝ અ ડોગ. તમે બધા જુઓ છો કે બીજી અભિષેકનો ડી ઉપરની લાલ લાઈને અડે છે, ઓ વચ્ચે મિડલમાં ભૂરી લાઈન વચ્ચે લખાય છે, અને જી છે એ નીચેની લાઈન ખેંચાય છે, માટે એને નીચેની લાલ લાઈને આપણે અડાડીએ છીએ, બરાબર છે? પેલું કૂતરું છે. નેક્સ્ટ પાંચમા નંબરે લઈએ આપણે, ધેટ ઇઝ અ વિન્ડો, WINDOW, પેલી બારી છે. એક ઉદાહરણ વધારે લઈ લઈએ, ધેટ ઇઝ અ બાયસિકલ, BICY, આ વાય નીચે આપણે લાલ લાઈને ખેંચીશું, CLE, પેલી સાયકલ છે. હવે જુઓ,
आ देट क्या वपराय छे? तो जी वस्तु अपना थी दूर होय एना माटे देट वापरवू पड़े, बराबर छे। हवे आ जी वाक्य लख्या छे एक वचनना, बराबर छे, एनु आपणे बहुवचन बनाईए के भाई देट छे एक गाय होय तो आपणे एना माटे पेली गाय छे तो देट इज अ काउ एवुं बोलीए छीए, पण वधारे गायो होय तो ए वखते एनुं बहुवचन केवी रीते बनावी शकाय? तो देटनुं बहुवचन शुं थाय? तो दोज, टी एच ओ एस ई, दोज। ईजनुं बहुवचन शुं थाय? तो ईजनुं बहुवचन थाय आर। शब्दों वच्चे जग्या राखीने आपणे लखवानुं, बराबर। दोज आर काउनुं बहुवचन तो के काउस, डब्ल्यू एस सी ओ डब्ल्यू एस। पेली गायो छे। बीजू वाक्य आपणुं हतुं, बराबर छे, देट इज अ टेबल, तो एनुं बहुवचन शुं थशे? धोज आर टेबल, टेबल्स, बराबर ने, पाछळ एस लागशे। पेला टेबल छे, बराबर। त्रीजु वाक्य छे देट इज अ बॉक्स, एनु बहुवचन बनाइए, दोज आर बॉक्सिस। अहीं केटलीक माहिती लेवा जेवी छे, अहीं तमे जोशो तो ई एस लगाड़ेलो छे के पेला बॉक्स छे, बराबर छे। तो अंग्रेजीमां जे जे शब्दो छे केटलाक एनी अंदर एक्स छे, सी एच छे, एस एच छे, ओ छे, केटलाक जे शब्दो छे ત્યાં આગળ આ છેલ્લા જે અક્ષરો છે એની પાછળ ઈએસ આવે, પણ ક્યારે ઈએસ આવે? કે જ્યારે એની આગળનો અક્ષર સ્વર હોય, બરાબર। સ્વર વિશે પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એ ઈ આઈ ઓ યુ આ પાંચ અંગ્રેજીમાં શું છે? તો સ્વરો છે। એટલે છેલ્લો અક્ષર વ્યંજન હોય ને એની આગળનો જ્યારે અક્ષર સ્વર હોય ત્યારે આ જે અક્ષરો છે એની પાછળ ઈએસ પાછળ પ્રત્યય લાગે। ચોથા નંબરનું આપણે જોઈએ, દેટ ઇઝ અ ડોગ, તો એનું બહુવચન થશે ધોઝ આર ડોગ્સ। નીચેની લાલ લાઈને અડાડીશું, પેલા કૂતરા છે, ઓકે। નંબર પાંચ, પાંચમા નંબરે આપણે લખ્યું હતું દેટ ઇઝ અ વિન્ડો, દેટ ઇઝ અ વિન્ડો, પેલી બારી છે, તો એનું બહુવચન બનાવીશું આપણે ધોઝ આર વિન્ડોઝ। પેલી બારીઓ છે। અને છેલ્લું દેટ ઇઝ અ બાયસિકલ, પેલી સાયકલ છે, તો વધારે સાયકલ હોય ત્યારે શું લખાશે? તો ધોઝ આર બાયસિકલ્સ, સી એસ ઈ એસ, પેલી સાયકલો છે, બરાબર છે। તો આ રીતે ઘણા બધા શબ્દો લઈને આપણે દેટ અને ધોઝ એવા દસ દસ વાક્યો બનાવવાના અને એને વાંચવાના, બરાબર, જાતેથી પણ આપણે ગુજરાતી રીતે લખીને બનાવવાના। બીજું કે મેં આગળ કહ્યું હતું કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય બનાવો, એક શું પેલી ગાય છે, તો ઇઝ આગળ લઈ જઈએ, દેટ આપણે પાછળ લઈએ, ઇઝ દેટ અ કાઉ, શું પેલી ગાય છે, બરાબર। એ રીતે તમે કોઈનું નામ પણ મૂકી શકો છો, દાખલા તરીકે એક નામ લઈએ આપણે સી ઇઝ, સોરી સી નથી લેવું, દેટ ઇઝ રાહુલ, પેલો રાહુલ છે। હવે મારે પૂછ્યું છે કે શું પેલો રાહુલ છે દૂર સુધી હોય તો, ત્યારે શું થશે? તો આઈ એસ, ઇઝ આગળ આવશે તો આઈ કેપિટલ થશે, પાછળના બધા અક્ષરો બીજી આબીસીડીના લખવાના, બરાબર। ઇઝ ધેટ રાહુલ,
અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકાય। હા, એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવા જેવી કે કોઈ પણ નામ હોય, નામની આગળ એ વ્યક્તિનું નામ હોય, શહેરનું નામ હોય, ફૂલ નામ, ફૂલનું નામ હોય, પ્રાણીનું નામ હોય, પક્ષીનું નામ હોય, એની આગળ ક્યારે આર્ટિકલ એ આવે નહીં। બરાબર છે, આ રીતે પ્રયત્નો કરવાના છે બધાએ, આ રીતે વાક્યો પણ બનાવવાના છે। બરાબર છે, ઘરે પ્રેક્ટિસ જેટલી કરશો એટલો તમને ફાયદો થશે। ઓકે, ફરી મળીશું આપણે બીજા એક નવા પોઈન્ટ પર। થેન્ક યુ।